આજથી બે વર્ષ પહેલા આપણે દહીના રાયતાનો વિડીયો અપલોડ કર્યો હતો તો તે વિડીયોને એકત્રીસ હજાર જેવા ફક્ત પાંચ મિનિટની અંદર દહીનું રાયતું ઘરમાં પડેલી વસ્તુઓમાંથી કેવી રીતે બનાવવું તે શીખીશું તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ મિત્રો વાનગી શરૂ કરવા પહેલા જો તમને આપણી ચેનલના વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા કેમ છો મિત્રો હું છું મુક્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુક્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો સૌપ્રથમ પ્રથમ રાયતું બનાવવા માટે આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી અને એક મીડિયમ પાકું ટામેટું લઈ લેવાનું હવે આ બંનેને ઝીણા સમારી લેવાના ત્યાર પછી અમે કાળું મીઠું અને ચાટ મસાલો લીધો છે મિત્રો આ બંને તમારે જે કંપનીનું લેવું હોય તે કંપનીનું તમે લઈ શકો છો અને આ મેં તમને પેકેટમાં બતાવી દીધું છે આપણે જેટલો ઉપયોગ કરવાનો હશે એટલો ઉપયોગ કરીશું મસાલાઓ પછી આ મેં બસો ગ્રામ જેટલી અમૂલની દહીં લીધી છે મિત્રો આ દહીં મીડિયમ ખાટી છે એટલે કે વધારે ખાટી પણ નથી અને વધારે મોળી પણ નથી મીડિયમ ખાટી દહીં છે કેમ કે દહીંના રાયતાની અંદર મોળી દહીં બિલકુલ નહીં ચાલે અને વધારે ખાટી દહીં છે તો પણ નહીં ચાલે મીડિયમ ખાટી દહી જોઈશે તમારી પાસે જો ઘરની જમાવેલી દહીં હોય તો વધારે સારું રહેશે પણ જો તમારી પાસે ના હોય તો પછી તમે અમૂલની મસ્તી દહી લઈ શકો છો હવે અમે એક તપેલીની અંદર ટામેટા અને ડુંગળીને ઝીણા સમારીને લઈ લીધા છે હવે આ ટામેટાઓ અને ડુંગળીની ઉપર આપણે દહીં ઉમેરી દઈશું દહીં પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું ચાટ મસાલા પછી બે ચપટી જેટલું કાળું મીઠું ઉમેરી દઈશું મિત્રો કાળું મીઠું વધારે ના નાખતા કેમકે કાળું મીઠું વધારે નાખશો તો આ ખારું થઈ જશે માટે વધારે ના નાખવાનું કાળું મીઠું ઉમેર્યા પછી બે ચપટી જેટલું આપણે જે રેગ્યુલર મીઠું વાપરીએ છીએ તે નાખી દઈશું મીઠું ઉમેર્યા પછી બે ચપટી જેટલું લાલ મરચું નાખી દેવાનું લાલ મરચા પછી અડધી ચમચી કરતાં સહેજ ઓછું જીરું ઉમેરી દેવાનું મિત્રો જીરાને તમારે હાથો વડે ઘસીને નાખવાનું હવે છેલ્લે આની ઉપર આપણે કોથમીર નાખી દઈશું કોથમીર નાખ્યા પછી આ બધાને તમારે બરાબર મિક્સ કરી લેવાનું મિત્રો તમને એમ થશે કે મેં મસાલાઓ કેમ આટલા બધા ઓછા નાખ્યા છે તો દહીંના રાયતાની અંદર તમે જો મસાલા વધારે નાખી દેશો તો પછી આનો ટેસ્ટ ખરાબ થઈ જશે માટે તમારી પાસે જો બસ્સો ગ્રામ જેટલી દહીં હોય તો મેં તમને જે કહ્યું છે એ પ્રમાણે જ મસાલા નાખવાના વધારે ના નાખતા અને ઓછા પણ ના નાખતા આ પરફેક્ટ માપ તમને મેં આજે કહી દીધું છે જો મસાલાઓની અંદર હરખમાં ને હરખમાં તમે વધારે મરચું નાખી દેશો તો પછી દહીં ખાવાની બિલકુલ મજા નહીં આવે અને જો પછી તમે ચાટ મસાલો કે પછી મીઠું વધારે નાખી દેશો તો પણ મજા નહીં આવે તો તે માટે મેં તમને કહ્યું છે એ માપ પ્રમાણે તમે નાખજો બે ચપટી એટલે તમને ના ખબર પડતી હોય તો એક ચમચીના ચોથા ભાગ કરતાં પણ ઓછું થાય આ વાતનું ધ્યાન રાખજો બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આનો ટેસ્ટ ચેક કરવાનો મિત્રો મેં આનો ટેસ્ટ ચેક કર્યો તો મને આ ચટપટું થોડુંક ઓછું લાગી રહ્યું છે તો તે માટે મેં આની અંદર બે ચમચી જેટલો ચાટ મસાલો અને કાળું મીઠું ઉમેરી દીધું એટલે કે બે ચમચી જેટલો ચાટ મસાલો અને બે ચમચી એટલું કાળું મીઠું નાખી દીધું છે કેમ કે આ બંનેના લીધે આપણું દહીંનું રાયતું ખૂબ જ એવું ચટપટું બનશે હવે આપણે આ દહીના રાયતાને સર્વ કરીશું મિત્રો આમાં મેં જે તમને મસાલાઓ કહ્યા છે એ મસાલાઓ તમારા ટેસ્ટ ચેક કરીને જ નાખવાના કેમ કે મેં જે કહ્યું છે એના કરતાં તમે વધારે મસાલા ઉમેરવા જશો તો આનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને ઓછા મસાલા ઉમેરશો તો દહીંનું રાયતું ખાવાની મજા નહીં આવે તો તે માટે તમારે ટેસ્ટ ચેક કરીને મસાલા નાખવાના અથવા મેં તમને કહ્યું એ પ્રમાણે મસાલા નાખવાના હવે તમે પણ તમારા ઘરે આ ફક્ત પાંચ મિનિટની અંદર દહેનુ રાયતું બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે